જાફરાબાદમાં આજ વહેલી સવારે 6 વાગ્યાના સુમારે સિંહણ દ્વારા લોકો પર કરાયો હુમલો. સિંહણે લોકો પર કર્યો હતો હુમલો. જાફરાબાદ તાલુકાના બાબરકોટ ગામે વહેલી સવારે વેલા રાજુભાઈ શિયાળ અને જયદીપભાઈ અને સાથે સામંતભાઈ ટોટા ઉપરાંત ભરતભાઈ સોલંકી અને બુધાભાઈ પરમાર સહિતનાઓ સિંહણ દ્વારા સવારના 6 વાગે તેમની પર હુમલો કરતા તાત્કાલિક તેમને સિવિલ હોસ્પિટલ રાજુલા ખાતે દાખલ કરવામાં આવે છે. આ ઘટનાની જાણ ધારાસભ્ય અમરીશભાઈ ડેર પ્રવીણભાઈ બારૈયા ઘટના સ્થળે પહોંચ્યા હતા. વન વિભાગ દ્વારા જાણકારી મેળવીને તાત્કાલિક સિંહને પકડવા માટે તાત્કાલિક પગલાં ભરવા માટેને પિંજરાને મૂકવામાં આવે પાંજરૂથી વ્યવસ્થા કરવા માટે જણાવવામાં આવ્યું હતું. આમ જાફરાબાદમાં વહેલી સવારે સિંહણ દ્વારા હુમલો કરવામાં આવતા ઘાયલ થયેલા લોકોને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. આજરોજ સવારના સમાચાર મળ્યા હતા વહેલા સવારના કે સિંહે આ રીતના માનવને નુકસાન કર્યું છે. સવારના હોસ્પિટલે ગયા હતા. આજે અત્યારે બનાવતા 6 વાગ્યાનો ફરી પાછો બનાવ મળ્યો છે કે ફરી પાછા 3 વ્યક્તિને નુકસાની અપીલ કરી છે. અત્યાર સુધીમાં 6 જણાને સિંહે નુકસાની કરી છે. મારે વિનંતી છે સરકાર મારફત કે જેથી કરીને વહેલા જેમ બને વહેલાના સિંહને પકડવામાં આવે. અગર મારા ખ્યાલથી અત્યારે નુકસાની કરી છે પછી આનો જીવ જાતા વાર નહીં લાગે, કારણ કે સિંહણ અત્યારે બેકાબૂ થઈ ગઈ છે. ત્યાંથી પણ સમાચાર મળ્યા છે કે લોકોને નીકળવાનું પણ મુશ્કેલ થયું છે. તો મારી સરકારને પણ વિનંતી છે કે જેથી કરીને સરકાર સિંહણને વહેલી તકે પકડવામાં આવે, નકર માનવનો ભોગ લેતા અને વાર નહીં લાગે એ મારી સરકારને વિનંતી છે.